વેલકમ એવરીબડી કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલ ની અંદર ફરી આજે આપણે એવા ટોપિક વિશે ડિસ્કસ કરવાનું છે વર્બ વિશે એ તમારા માટે બહુ જ મહત્વનો છે કારણ કે ટેક્સ્ટ ની અંદર વર્બ વગર આપણે લખી શકતા નથી અને વાક્ય પણ સારી રીતે બનાવી શકતા નથી એટલા માટે આ તમારા માટે સ્પેશિયલ આ અમારો સાતમો વિડિયો છે આપણા નવા સર વિડિયો બનાવી ચૂક્યા છે ઓન્લી ને ઓન્લી માત્ર વર્બ માટે અમારે ચેનલ ની અંદર ઘણા બધા વિડિયો અમે અપલોડ કરેલા છે એનાથી તમને ઘણો બધો ફાયદો થશે અને તમે ઘણો બધો એની અંદર શીખી શકશો સો આજે આપણે શીખવાના છે વર્બ વિશે લેટ્સ સ્ટાર્ટ નાઉ વર્બ ની અંદર ત્રણ પ્રકારના બે વર્બ બે ને બે છે જે આપણો મેઇન ટાઇટલ છે વર્બ તરીકે એટલે વર્બ તો તમને આવડ જશે જો તમારી ઇંગ્લિશ શીખવું હોય તો ફર્સ્ટ વાંચે હું મારી પાસે કોઈ વસ્તુ છે ત્યારે હું કહે છે આઈ હેવ ઇટ મીન્સ હેવ હો અલગ અલગ કેસ છે અલગ અલગ વર્બ યુઝ થાય છે માત્ર અત્યારે આપણે એ ખાલી વર્બ યાદ રાખવાનું છે બીજું અત્યારે કશું નથી કરવાનું વર્બ યાદ હશે તો જ્યારે પણ વાક્ય તમે બનાવતા હશો ટેન્સીસ ના ત્યારે તમને ઘણો બધો ઉપયોગ થશે એટલે મારી પાસે હો ઇટ મીન્સ આપણી પાસે કોઈ વસ્તુ એના માટે હો હેવ હેડ હેડ પાંચે હો માટે હેવ હેડ હેડ શીખવું લર્ન 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 શીખવા માટે લર્ન 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 થર્ડ ગૂંથવું ઇટ મીન્સ કે જ્યારે તે સમય ફ્રી છે આ બીજો સ્કોર છે કારણ કે આ વર્ડ્સ ઓલમોસ્ટ આગળ આવી ગયો છે પણ મતલબ અલગ હતો એને સ્પેલિંગ પણ અલગ હતો પણ અહીંયા બીજો સિમિલર વર્ડ સિમિલર વર્ડ તરીકે યુઝ કરેલ છે ગૂંથવું માટે નીટ નીટે નીટે ગૂંથવું પકડીએ જ્યારે પણ અમે સમજાવી દઈએ તમને સમજી રહ્યા હો એના માટે બંને વર્ડ છે એક્સપ્લેન એટલે સમજવું પણ સમજાવો અને અન્ડરસ્ટેન્ડ અલગ અલગ વર્ડ યુઝ થશે પણ અહીંયા આપણો વર્ડ છે સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ તમને ખ્યાલ આવી ગયો સમજાઈ ગયું એના માટે શું આવશે અન્ડરસ્ટેન્ડ એના માટે અન્ડરસ્ટુડ અન્ડરસ્ટુડ ફર્સ્ટ તો ઉભાયો અને સમજવા માટે આગળ લાસ્ટ માં સ્ટેન્ડ બદલવા કોમન રાખ્યું અંડર અંડર એ માત્ર એડ કરી આગળ પણ આવો એક વર્ડ આપણે જોઈ લો આગળના વિડિયોસ ની હવે નેક્સ્ટ છે પારો 1 1 1 પારો 1 1 1 પાણી હવે એના માટે બાંધવા માટે અલગ અલગ બહુ બધા વર્બ આપેલા છે બિલ્ડિંગ બધે એના માટે પણ યુઝ છે અલગ અલગ માટે યુઝ થાય છે ટાઈપ આપ એના માટે પણ અલગ વર્ડ છે અહીં આપણે યુઝ કરીશું બાંધ બિલ્ડ 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 સળગાવો એટલે આપણે જ્યારે પણ કોઈનો બર્થડે સેલિબ્રેશન કરતા હોય ત્યારે આપણે કેન્ડલ સળગાવો એટલે મને એના માટે વર્ડ યુઝ થાય છે સળગાવો લાઈટ લાઈટ અથવા એને લીટ બીજી રીતે પણ યુઝ કરી શકીએ લાઈટ એન્ડ લીટ આ અલગ અલગ રીતે યુઝ કરી શકો કારણ કે એક એક વર્ડના ઘણા અલગ અલગ બીજા યુઝ થતા હોય છે એના બીજા વર્ડ્સ પણ થતા હોય પરંતુ તમે યુઝ કરી શકતા હો આવા ઘણા બધા વર્બ તમારા માટે અમે લાવી રહ્યા છે નવા વિડિયોઝ ની અંદર જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો તો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક એનાથી તમને ઘણો બધા વિડિયોઝ મળશે અને તમારા નોલેજમાં ઘણો વધારો થશે થેન્ક યુ સો મચ જય જય ભારત